કેશોદિયા માં ટેકાના ભાવે કરાયેલ તુવેર ખરીદી કૌભાંડ માં 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસ ફરિયાદ થયાના 8 દિવસ બાદ વંથલી પોલીસ દ્વારા 7 માંથી 1 શખ્સની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે અટક કરેલ શખ્સે તુવેર માં ભેળસેળ કરવા માટે રૂપિયા લીધા હોવાનું કબૂલ્યું હતું. ગઢવી ડીવાયએસપી કેશોદ ડિવિઝન હાલ કેશોદ પોલીસ સ્ટેશનને નોંધાયેલા 1/74/19 આઈપીસી 406, 420, 409, 120B ગુનાની હું તપાસ કરી રહ્યો છું. જે હાલ બહુ ચર્ચિત તુવેર દાળના જે કૌભાંડ છે એ કેસ છે. એ કેસમાં કુલ 7 આરોપીઓ છે અને એ પૈકીના ફૈઝલ સબીર મોગલ ઉંમર વર્ષ 21 રહેવાનું બિલખા પોલીસ લાઇન જૂનાગઢની બિલખા રોડની પોલીસ લાઇન છે એની સામેની ગલીમાં એને આજરોજ 11:30 વાગે વંથલીથી અટક કર્યો છે. એની જે ફરજ છે એ ગ્રેડર તરીકેની હતી. ગ્રેડર એટલે એને જે તુવેર દાળ જે ખેડૂતો વેચવા આવે, વેપારીઓ વેચવા આવે, ટેકાના ભાવે જે ખરીદાતી હોય છે નાગરિક પુરવઠા નિગમ દ્વારા, તો એની ક્વોલિટી ચેક કરી અને પછી એને મોકલવાની હોય છે જથ્થો વેરહાઉસમાં. તો એમાં એને ભેળસેળ કરવાની ખેડૂતોને છૂટ આપી નબળી ક્વોલિટીનો જે માલ હતો એને એલાઉ કર્યો. એને મતલબ જે એને રોકી દેવાની જરૂર હતી એની બદલે એને સિલેક્ટ કર્યો અને આ રીતે એને 5,000 એક ખેડૂત પાસેથી અને બીજા પાસેથી 20,000 એમ 25,000 કુલ એને ગેરકાયદેસર અવૈધ મેળવેલું, જે આજરોજ એના ઘેરથી રિકવર કરવામાં આવ્યા છે. અન્ય 6 આરોપી પૈકી તમામની તપાસ ફાસ્ટ ચાલી રહી છે અને આગળ પછી આવતીકાલે આ આરોપી છે ફૈઝલ એના રજૂ કરવામાં આવશે કોર્ટમાં અને ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સાહેબ, બીજા કોઈ આરોપીની સગવડ મળે છે એની પાસેથી? ના, એની પાસેથી ખાલી નામ નહીં, બીજા વિગત જે ફરિયાદમાં દાખલ કરેલા છે એ બધાના મળ્યા છે કે આ લોકો હતા. બાકી બીજી વિશેષ કોઈ નવા આરોપીના નામ હાલ સુધી ખુલ્યા નથી.